હેલો બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ ગુજરાતી શીખવા માટે. બરાબર, આપણે ગુજરાતીમાં કોક્કો શીખી લીધો છે. સાદો કોક્કો, કાવાળો, ખીવાળો, બરાબર, કૂવાળો. હવે આપણે શીખવાનો છે કેવાળો, જે આપણે આની પહેલાંના લેક્ચરમાં શીખ્યા હતા. બરાબર, તો આજે આપણે ફરી પાછું શીખવાનું છે. બરાબર, તો સૌથી પહેલાં આપણે સાદા શબ્દો જોયા હતા, પછી કેવાળો કક્કો જેના પરથી આ કયા કયા શબ્દો બને છે એ આપણે જોયું હતું, અને જે બાકીનો કક્કો છે એના પરથી આજે શીખીશું. બરાબર, તો આજના ગુજરાતી લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજે આપણે શીખીશું એકમાત્ર વાળો કક્કો. એકમાત્ર એટલે કે કોઈ પણ મૂળાક્ષર છે એના ઉપર એકમાત્ર હોય એટલે એને કહેવાય એકમાત્ર વાળો કક્કો, જે આપણે દ સુધી શીખી ગયા હતા. બરાબર, ક થી લઈને દ સુધી, એટલે કે થી લઈને દે સુધી શીખ્યા હતા. એની આગળ આપણે શીખશું, પણ ત્યાં સુધી આપણે પહેલેથી એકવાર રિવિઝન કરી લેશું. બરાબર, તો સૌથી પહેલાં આપણે જોયું હતું કે ઉપરથી આપણે કેરમ, કેવટ, કેવલ એવા શબ્દો જોયા હતા. જો અહીંયા ઉપર એકમાત્ર તમે જોવો છો ભાઈ, તો આના ઉપરથી આપણે શબ્દો જોયા છે. બરાબર, કે પછી શું હતું ભાઈ? તો કે ખે, એટલે કે ખની ઉપર એકમાત્ર એટલે ખે. બરાબર, તો આપણે આ ખે પરથી પણ શબ્દો શીખ્યા હતા. બરાબર, ત્યાર પછી આપણે જોયું હતું ગે, એટલે કે ગની ઉપર એકમાત્ર થઈ ગયો ગે, તો એ પણ આપણે શીખી લીધું. ત્યાર પછી ઘે, એટલે કે ઘની ઉપર એકમાત્ર એટલે ઘે. બરાબર, ત્યાર પછી જે મૂળાક્ષર આપણે શીખ્યા હતા એ છે ચે, ચની ઉપર એકમાત્ર એટલે કે ચે, તો ચે પરથી આપણે શીખ્યા હતા ચેતન, ચેસ, ચેન. બરાબર, એના પછી છે, કે છે છને ઉપર એકમાત્ર એટલે થઈ ગયો છે. બરાબર, તો આ થઈ ગયું છે. ત્યાર પછી જે, એટલે કે જની ઉપર એકમાત્ર એટલે કે જે પરથી આપણે શીખ્યા હતા જેલ, જે સર. બરાબર, જ પછી આવશે ઝે, એટલે કે ઝની ઉપર એકમાત્ર એટલે કે ઝે, ઝે પરથી આપણે શબ્દો શીખ્યા હતા. બરાબર, ત્યાર પછીનો જે મૂળાક્ષર હતો એ છે ટે, ટની ઉપર એકમાત્ર એટલે ટે. બરાબર, ત્યાર પછી જે મૂળાક્ષર આવશે એ છે ઠે, ઠની ઉપર એકમાત્ર એટલે ઠે. જો ઠે ઉપરથી મેં જે શબ્દ કીધો તો કોઈને યાદ છે ભાઈ? ઠે ઉપરથી ઠેકડા. બરાબર, જે તમને લોકોને બહુ ગમે છે, ઠેકડા મારવા ગમે ને તમને, તો ઠે ઉપરથી થયું હતું ઠેકડા. પછી ઠેસ, કે આપણને ચાલતા ચાલતા કંઈ પગમાં આવે ને તો આપણે એને ઠેસ કહીએ છીએ, કે ભાઈ મને ઠેસ વાગી. બરાબર, તો ઠે પછી જે મૂળાક્ષર આવશે એ છે ડે, એટલે કે ડની ઉપર એકમાત્ર એટલે થઈ ગયો ડે. આ જે ડ છે ઉપર એકમાત્ર એટલે થઈ ગયો ડે. બરાબર, તો ત્યાર પછી જે મૂળાક્ષર આવશે એ છે ઢે, એટલે કે ઢ અને એના ઉપર એકમાત્ર એટલે થઈ ગયું ઢે. એ ઢે પરથી ઢેલ, ઢેબરા. બરાબર, મેં તમને સમજાવ્યું હતું ને કે રોટલી ભાખરી હોય એમ ઢેબરા હોય જે આપણે ખાઈ શકીએ છીએ, પછી ઢે પરથી ઢેલ, કે ઢેલ પણ આવી શકે છે. બરાબર, એ એક પક્ષી છે. ત્યાર પછી જે મૂળાક્ષર છે એ છે અણે, એટલે કે અણફેણનો અણ અને ઉપર એકમાત્ર
એટલે થઈ ગયું અણે, બરોબર. આ શબ્દ, આ મૂળાક્ષર એવો છે કે એના પરથી કોઈ શબ્દ બની શકતા નથી, પણ તે કોઈ પણ શબ્દની વચ્ચે અથવા તો છેલ્લે આવી શકે છે, બરોબર. જેમ કે મેં તમને કહ્યું હતું ને કે ફેણ પછી પ્રમાણે, પ્રમાણે એમાં છેલ્લે આવ્યું કે નહીં અણે, એવી જ રીતે, બરોબર. તો આ થઈ ગયું અણે. ત્યાર પછીનો જે મૂળાક્ષર છે એ છે તે, એટલે કે તપેલીનો ત ઉપર એક માત્ર, તો થઈ ગયો તે, બરોબર. તે પરથી ઘણા બધા શબ્દો બની શકે છે, બરોબર. ત્યાર પછીનો જે વર્ણ મૂળાક્ષર છે એ છે થે, એટલે કે થ થડનો થ અને ઉપર એક માત્ર, તો થઈ ગયું થે, થેલી. થ પરથી આવ્યું થેલી, બરાબર. પછી બીજું થાય છે હ થેળી, જે આપણા હાથમાં હોય છે, આંગળીઓ આગળ આપણને જે જોવા મળે છે એ છે હથેળી, બરાબર. કે જેમાં આપણે પેનથી લખી શકીએ, કે જેનાથી આપણે તાળી પાડી શકીએ, બરાબર. તો થ પરથી થઈ ગયું થેલી, હથેળી. તો આ છે થે, બરાબર. ત્યાર પછી જે મૂળાક્ષર છે એ છે દે, બરાબર. દને એક માત્ર દે, બરાબર. જો આપણે કોઈ પાસેથી કંઈક વસ્તુ જોતી હોય ને તો આપણે શું કહીએ કે મને તું દે. આપણે કોઈ પાસેથી વસ્તુ જોતી હોય તો આપણે એને શું કહીએ છીએ, તો કે દે. એટલે કે આ વસ્તુ મને તું દે, એટલે કે આપ. તો એ પણ થઈ ગયું દને ઉપર એક માત્ર દે, બરાબર. આ ઉપરાંત દ ઉપરથી પણ બીજા ઘણા શબ્દો બને છે, જેમ કે દેવ, દેવતા, બરાબર. તો આ છે દે. જેમ કે દેશ, જો અહીંયા દ એના ઉપર એક માત્ર અને મીંડાવાળો શ, એટલે કે દેશ, બરાબર. દેશ, આ થઈ ગયું દેશ. આ ઉપરાંત દેવતા, ધને ઉપર એક માત્ર વ, ધનિકાનો તા, દેવતા. તો ભાઈ આપણે અહીંયા આ દ સુધીનો કક્કો, એટલે કે વાળો કક્કો દે સુધી આપણે શીખ્યા હતા. હવે દે પછી આગળ શું આવે ત્યાંથી લઈને આપણે ધીરે ધીરે આગળ શીખતા જશું, બરાબર. તો જો દે પછી શું આવ્યું, ધે, એટલે કે દડાના દ પછી આવે ધજાનો ધ. તો અહીંયા ઉપર એક માત્ર લગાડ્યું આપણે, એટલે થઈ ગયું ધે, બરાબર. તો ધે ઉપરથી કયા કયા શબ્દ બને છે એ આપણે શીખીશું. જો ધે ર, ધને એક માત્ર ધે અને ર, ધે ર, બરાબર. જો ધે ર, આ ઉપરાંત ધેનું, બરાબર. જો અહીંયા થઈ ગયું ધે, ધે સ, ધને ઉપર એક માત્ર અને અહીંયા છે સ, ધે સ, બરાબર. તો ધેર અને ધેસ, આ ધ પરથી શબ્દો બન્યા છે, બરાબર. તો હવે ત્યાર પછી જે મૂળાક્ષર આવશે એ છે ને, એટલે કે નગારાનું ન ઉપર એક માત્ર, ને, ને થઈ ગયું, બરાબર. હવે આના પરથી આપણે કયા શબ્દો આવશે એ આપણે જોઈ લઈએ, બરાબર. જો નેતા, એટલે કે ન એના ઉપર એક માત્ર, અહીંયા ધનેકાનો તા, નેતા. જો ફરીથી કહું છું, ન ઉપર એક માત્ર, ત એને કાનો કરવાનો, એટલે થઈ ગયું તા. તો નેતા, બરાબર.
તો ને પરથી થયું નેતા, બીજું જે છે એ છે નેવું, એટલે કે નને ઉપર એક માત્ર, વને રસ્વય વુ, નેવું. બરોબર, જો નેવું એટલે કે તો કે આપણે એકડામાં આવે છે, જ્યારે 81ની લાઈન હોય ને, આઠડે એકડે 81, એમાં સૌથી છેલ્લે શું આવે? 90, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89 અને 90. તો આ આવી ગયા 90, જે તમને બધાને લખતા હવે આવડતું જ હશે, કારણ કે એકડા આવડે તો આ આવડે જ. બરાબર, તો થઈ ગયું 90. ત્યાર પછી ને સડા, નને ઉપર એક માત્ર, સ સસલાનો સ, ડને કાનોડા, એટલે કે નેસડા. બરોબર, તો નેસડા છે ને એ એક ગામનું નામ છે, એટલે ને પરથી કયા કયા થયા? તો કે નેતા, નેવું, નેસડા. આ ઉપરાંત બીજા પણ ઘણા શબ્દ છે જે ને પરથી બની શકે છે. બરોબર, જેમ કે નેણ. બરોબર, નેના, તો આ ને પરથી શબ્દ બની શકે છે. ત્યાર પછી પે, ત્યાર પછી પે, પને ઉપર એક માત્ર અને પે, પને ઉપર એક માત્ર એટલે થઈ ગયું પે. જો આ પ પતંગનો અને એના ઉપર એક માત્ર એટલે થઈ ગયું પે. હવે એના પરથી કયા શબ્દો બને છે એ આપણે જોશું. તો કે પેન, જો પને ઉપર એક માત્ર, નગારાનો ન, પેન, કે આપણે જેમ પેન્સિલથી લખીએ ને એવી રીતે પેન હોય છે. બરાબર, પછી પેનની જેમ પેન્સિલ પણ આવે, કે આપણા પેન્સિલથી જે લખો છો ને એ, કે પને ઉપર એક માત્ર, પછી નગારાનો ન, સસલાનો સ અને લખોટીનો લ, પેન્સિલ. પછી આવશે પેટ, એટલે કે પને ઉપર એક માત્ર અને ટ, પેટ, પની ઉપર એક માત્ર અને ટ, પેટ. ત્યાર પછી નીચે, અહીંયા ધ્યાન બધાનું, પ ઉપર એક માત્ર ને ચ, પેચ. બરોબર, તો આ થઈ ગયું પેચ. બરોબર, પે પરથી થયો પેન, પેટ ને પેચ. બરોબર, હવે ત્યાર પછી જે મૂળાક્ષર આવશે એ છે ફ, એટલે કે ફ ઉપર એક માત્ર એટલે થઈ ગયું ફે. બરોબર, ચલો હવે આપણે આ શીખવાનું છે કે કઈ રીતે કરવાનું. બરોબર, ફે પરથી કયા કયા થાય છે? ચલો આપણે અહીંયા ફેટ લખ્યું છે ને, ફને ઉપર એક માત્ર ને ટ, ફેટ, તો આપણે ફેટ લખતા શીખવાનું છે. બરોબર, હું લખું છું, તમે અહીંયા ધ્યાન રાખજો અને પછી તમારે પણ સાથે લખતું જવાનું છે. બરોબર, ચલો ફ, એના ઉપર એક માત્ર અને ટ, ફેટ. થઈ ગયું ભાઈ? તો આ થયું ફેટ. બરાબર, ત્યાર પછી બીજો શબ્દ કયો આવ્યો? તો ફને ઉપર એક માત્ર, ઝબલાનો ઝ, લખોટીનો લ, ફેઝલ. આપણે કઈ રીતે લખવાનું? જો અહીંયા કરશું ફ ઉપર એક માત્ર, પછી બાજુમાં ઝ અને લ, ફ
ફેઝલ, બરોબર. ત્યાર પછી આવ્યું ફેક્ટરી, બરોબર, ફેક્ટરી. ચલો આપણે હવે અહીંયા લખશું જો આ આપણે જોઈ લીધું. ત્યાર પછી આવશે બ, એટલે કે બની ઉપર એક માત્ર, એટલે થઈ ગયું બે. હવે એના પરથી આપણે શબ્દ જોવાના છે, બરાબર. તો એમાં સૌથી પહેલાં જે શબ્દ આવશે એ છે બે, એટલે કે બની ઉપર એક માત્ર અને ન, બે ન, બરાબર. આપણી જે બેન હોય ને, એટલે કે આપણી સિસ્ટર, એને આપણે બેન કહી શકીએ છીએ, બરાબર. તો એટલે થઈ ગયું બેન, બરાબર. પછી આપણે સ્કૂલમાં જે હોય છે ને, એ પણ આપણા બેન જ હોય છે, પણ આપણે એને શું કહીએ છીએ, મિસ. તો આ થઈ ગયું બ પરથી બે ન, બરાબર. ત્યાર પછી છે બે સ. જો તમને દેખાય છે ભાઈ, અહીંયા બને કાનો, સોરી, બને ઉપર એક માત્ર, સસલાનો સ, એટલે થઈ ગયું બે સ, બરાબર. ત્યાર પછી ત્રીજો શબ્દ છે બને ઉપર એક માત્ર, એ લખોટીનો લ, એટલે થઈ ગયું બે લ, બરાબર. ત્યાર પછી જે આપણે મૂળાક્ષર શીખશું એ છે ભ. જો અહીંયા તમે જોઈ શકો છો, આપણે ફરી એકવાર સમજાવી દઉં કે આ બેન, બેસ ને બેલ, બરાબર. ત્યાર પછી આવ્યું ભ, એટલે કે ભની ઉપર એક માત્ર, ભની ઉપર એક માત્ર, એટલે થઈ ગયું ભે, બરાબર. હવે આના પરથી કયા કયા શબ્દો છે એ આપણે જોઈ લઈએ. જેમ કે ભેટ, બરાબર, ભે, ભને ઉપર એક માત્ર અને ટપાલીનો ટ, એટલે કે ભેટ, બરાબર. પછી ભે ઉપરથી બીજો કયો શબ્દ છે, તો કે ભને ઉપર એક માત્ર, દ, ભને કાનો ભા અને વ, ભેદભાવ, બરાબર. જો અહીંયા તમે જોઈ શકો છો, સૌથી પહેલાં ભે, પછી દ, ભા, વ, ભેદભાવ. ત્યાર પછી છે ભેગા, એટલે આપણે બધા સાથે સાથે હોઈએ ને, તો એને કહેવાય ભેગા, એટલે કે ભની ઉપર એક માત્ર, પછી ગને કાનો ગા, એટલે થઈ ગયું ભેગા, બરાબર. આ ઉપરાંત ભે પરથી બીજું પણ એક બને છે, એને કહેવાય ભેંસ, બરાબર. જો અહીંયા હું લખું છું, તમે જોજો મારી સે. સૌથી પહેલાં આપણે કર્યો ભ, ઉપર એક માત્ર, અહીંયા આપણે નાનું મીંડું કરશું, પછી સસલાનો સ, ભેંસ, બરાબર. તો કેટલું થયું, તો કે આ ભેટ, પછી ભેદભાવ, ભેગા અને ભેંસ, બરાબર. ત્યાર પછી જે આપણે શીખવાનું છે એ છે મે, એટલે કે મ અને ઉપર એક માત્ર, એટલે થઈ ગયું મે, બરાબર. એના ઉપરથી આપણે શબ્દ જોવાના છે, જેમ કે મેજ, મને ઉપર એક માત્ર અને જમરૂખનો જ, મેજ, બરાબર. પછી ત્યાર પછી મેજ એટલે ટેબલ પણ થાય, હં. ટેબલ છે ને ઇંગ્લિશ વર્ડ છે, અને એને ગુજરાતીમાં શું કહેવાય, તો કે મેજ. એટલે તમને લોકોને ખબર પડે એટલે હું ફરી એકવાર સમજાવું કે મેજ એટલે શું, તો કે મેજ એટલે ટેબલ, બરાબર. પછી બીજો શબ્દ જોઈએ આપણે મેના, એટલે કે
મને ઉપર એક માત્ર નનેકાનુંના મેના, બરોબર? ત્યાર પછી મની ઉપર એક માત્ર અને ચકલીનો ચ, એટલે કે મે ચ, બરોબર? તો મે ઉપરથી થઈ ગયા મેજ, મેના અને મેચ, બરોબર? ત્યાર પછીનો આપણે જે મૂળાક્ષર શીખશું એ છે ય, એટલે યની ઉપર આપણે એક માત્ર કરીએ તો થઈ ગયું યે, બરોબર? તો યે પરથી આપણે શું શીખવાનું છે? તો કે યેશા. જો આ યેશા, યને કાનો, યની ઉપર એક માત્ર, શને કાનો શા, યેશા. આ છે ને એક છોકરીનું નામ છે, યેશા. પછી બીજું છે યેશ, એટલે કે આપણે કોઈને હા પાડીએ ને તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? યસ, બરોબર? હવે તમને કોઈ પૂછે કે આર યુ માહિરા, તો તમે કહો યસ, બરોબર? તો આપણે ઇંગ્લિશમાં જે યસ બોલીએ ને, આ લખ્યું છે ગુજરાતીમાં, તો યસ. આ સિવાય બીજું પણ નામ છે ને યે બની શકે છે, હું લખું છું અહીંયા, બરોબર? જો અનેકાનો આ, પછી ય, યને ઉપર એક માત્ર અને મીંડાવાળો શ. જો આપણે બોર્ડ ઉપર લખીએ ને પેન્સિલથી તો આપણા અક્ષર સારા આવે, પણ આપણે અત્યારે ઓનલાઈનમાં કોમ્પ્યુટરથી કરીએ ને તો થોડુંક આવા અક્ષર થઈ જાય, બરોબર? તો આ છે આયેશા, આ પણ એક છોકરીનું નામ છે, બરોબર? તો હવે ત્યાર પછી આપણે જે શીખશું એ છે રે, એટલે કે રની ઉપર એક માત્ર, એટલે થઈ ગયું રે, બરોબર? તો આપણે રે ઉપરથી કેટલા શબ્દો છે આપણે એ જોઈ લઈએ. જેમ કે રની ઉપર એક માત્ર અને દીર્ઘઈ તી, રે તી, બરોબર? ત્યાર પછી રને ઉપર એક માત્ર, દીર્ઘઈ ડી, રેડી. પછી રે સ, રને ઉપર એક માત્ર અને સ, રે સ. જો આમાં તો કેટલા બધા શબ્દો બને છે, આ મૂળાક્ષર જ એવો છે કે આમાંથી કેટલા બધા શબ્દ બને. પછી રને ઉપર એક માત્ર, વ અને દીર્ઘઈડી, રેવડી. રેવડી તો ભાવે છે તમને, ખાવાની એક વસ્તુ છે હો ભાઈ, રેવડી. તો રે ઉપરથી રેતી, રેડી, રેસ, રેવડી, બરોબર? આ ઉપર આ ઉપરાંત હજી એક શબ્દ છે, એ જે હું અહીંયા લખું છું, બધાનું ધ્યાન અહીંયા, રે લ ગા ડને દીર્ઘઈ ડી, રેલગાડી, એટલે કે ટ્રેન. તમને બધાને ગમે છે ને ભાઈ? તો રે ઉપરથી આટલા શબ્દો બને છે. ત્યાર પછી જે આવશે એ છે લે, એટલે કે લની ઉપર એક માત્ર, એટલે થઈ ગયું લે, બરોબર? તો એના પરથી આપણે શબ્દ જોઈ લઈએ. જેમ કે લેસન, બધાએ લેસન કરવું જોઈએ ને ભાઈ. તો લની ઉપર એક માત્ર, પછી સ અને ન, બરોબર? લેસન. ત્યાર પછી જો લેસન એટલે હોમવર્ક થાય હો ભાઈ. પછી લેવું, લને ઉપર એક માત્ર, રસવૈવું, લેવું, બરોબર? પછી છે લેલું, એટલે કે લની ઉપર એક માત્ર, લને રસવાઈ, એટલે કે લેલું. જ્યાં મકાન ચણાતું હોય ને ભાઈ, આપણે મોટું મોટું મકાન બને, બિલ્ડિંગ બને, ત્યાંના જે બધા સાધનો હોય ને, એમાંનું એક સાધન છે, એનું નામ છે લેલું, બરોબર? જે સિમેન્ટ લગાડવામાં આપણને કામ લાગે છે, બરોબર? ત્યાર પછી આવશે વે, એટલે કે વને ઉપર એક માત્ર, એટલે થઈ ગયો વે, બરોબર? એમાંથી કયા શબ્દો બને છે? તો વેકેશન, જે હાલમાં અત્યારે તમારે ચાલે છે,
બરાબર. આમ તો આપણી સ્કૂલ ખુલી ગઈ કહેવાય, કારણ કે આપણે રોજ ભણીએ છીએ ને આવી રીતે ઓનલાઈન, પણ આમ તમે ઘરે છો એટલે વેકેશન. તો વેકેશનનું નામ શેના પરથી આવ્યું? તો કે વે પરથી. બરાબર, જો અહીંયા આવે પછી કે સ ન, વેકેશન. ત્યાર પછી આવશે વેતાળ, જો આ બને ઉપર એક માત્ર તને કાનો તા અળ, વેતાળ. બરાબર, ત્યાર પછી વેલણ, બધાના ઘરે છે જ. મમ્મી શું કરે એનાથી? તો કે મમ્મી એનાથી રોટલી બનાવે. વને ઉપર એક માત્ર લખોટીનો લ અને અણફેણ, વેલણ. બરાબર, ત્યારબાદ આપણે જોશું શું આવશે. ત્યારબાદ આવશે મીંડાવાળો શ, એટલે કે શની ઉપર એક માત્ર એટલે થઈ ગયો શે. બરાબર, હવે એના પરથી આવશે શેતાન. જેમ કે જો મીંડાવાળો શ ઉપર એક માત્ર તને કાનો તા ન, શેતાન. ત્યાર પછી આવશે શેર, જો ઉપર એક માત્ર અને ર, શેર. બરાબર, જો સિંહ હોય ને એને હિન્દીમાં શેર કહેવાય હો ભાઈ, આપણે અહીંયા ગુજરાતીમાં લખ્યું છે અત્યારે. ત્યાર પછી છે સેજાદ, જો આ છે ને એક છોકરાનું નામ છે, તમને ખબર છે ભાઈ, તમારો કોઈ ભાઈ હોય કે કોઈનું નામ છે ભાઈ આવું, સેજાદ. બરાબર, આ ઉપરાંત હજી પણ એક નામ છે જે હું અહીંયા લખું છું, મીંડાવાળો શ ઉપર એક માત્ર રમકડાનો ર, ડને દીર્ઘાય ડી, શેરડી. જો મને તો બહુ ભાવે છે ભાઈ, તમને ભાવે છે? ત્યાર પછી આપણે જે શીખીશું એ છે ફાડી શ, એના ઉપર એક માત્ર એટલે થઈ ગયો શે. જો આ મૂળાક્ષર એવો છે કે આના પરથી બહુ જ ઓછા શબ્દો બને છે, શ ષટકોણનો શ. બરાબર, તો શબ્દ ઓછા બને છે અને વાક્યો પણ ઓછા બને છે. બરાબર, તો એના પછી આપણે શીખીશું એ છે સસલાનો સ. આપણા કક્કામાં કેટલા શ આવે છે? ત્રણ. સૌથી પહેલા આપણે શીખ્યા મીંડાવાળો શ, પછી શ ષટકોણનો એટલે કે ફાડી શ, અને હવે આપણે શીખવાનું છે એ છે સસલાનો સ, એના ઉપર એક માત્ર. હવે આપણે શબ્દ જોઈએ એટલે કે સેલ. બરાબર, ત્યાર પછી સને ઉપર એક માત્ર વનેકા નોવા, સેવા. આપણે આપણા મમ્મી પપ્પાની અને દાદા દાદાની દાદા દાદીની સેવા કરવી જોઈએ. બધા કરો છો? કરશો ને બધા? તો આ થઈ ગયું સેવા. પછી આવ્યું સેમસંગ. જો આનું નામ સાંભળ્યું છે તમે ભાઈ? સેમસંગ છે ને એ એક મોબાઈલનું નામ છે હો ભાઈ. તમારા ઘરે છે સેમસંગનો ફોન? તો આ છે ને અહીંયા લખ્યું છે સની ઉપર એક માત્ર મ, સસલાનો સ છે ને ઉપર એક મીંડું આપ્યું છે, અને ગણપતિનો ગ એટલે કે સેમસંગ. બરાબર, પછી આ ઉપરાંત બીજું આપણે નામ જોઈ લઈએ, સે તું ને ર. બરાબર, ત્યાર પછી હે. બરાબર, તો હ પરથી આવશે હેમ. બરાબર, પછી આવશે હેત, ને ત્યારબાદ આવશે શહેર. બરાબર, તો આ થઈ ગયા હે પરથી. ત્યારબાદ આવશે અળે. બરાબર, એના આપણે શબ્દો જોઈ લઈએ તો કે મળે. જો અહીંયા અળ ઉપર એક માત્ર દેખાય છે ને, આ અળ એવો શબ્દ મૂળાક્ષર છે કે એના પરથી એક કોઈ શબ્દ શરૂ થતા નથી એટલે પાછળ છે,
પછી આવશે ગળે, આપણે કોઈને ગળે મળીએ ને, ઈદ વિશ કરીએ આપણે ઈદ મુબારક તો ક્યાં આપણે ગળે મળીએ ને. પછી પળે પળે એટલે કે ઘડી ઘડી, બરાબર. પછી બળે, કોઈ પણ વસ્તુ બળી જાય ને તો આપણને કહીએ બળે. તો પળે પળે, ગળે, મળે અને બળે. ત્યાર પછી ક્ષે એટલે કે ક્ષત્રિયનો ક્ષ, એના ઉપર એક માત્ર, એના પરથી આવશે ક્ષેત્ર. જો આ જે છે ક્ષેત્ર, બરાબર. પછી આવશે ક્ષેમ કુશળ એટલે કે ક્ષે મ કુશળ. જો અહીંયા ક્ષેમ છે, બરાબર, માત્ર દેખાય છે ને ભાઈ તમને. ક્ષેમ કુશળ એટલે કે આપણે કોઈને કહીએ કે તમે મજામાં છો ને ભાઈ, એનો મતલબ છે કે ક્ષેમ કુશળ, બરાબર. ત્યાર પછી આપણા કક્કાનો સૌથી છેલ્લો મૂળાક્ષર એટલે કે જ્ઞ. જ્ઞ પરથી થયું જ્ઞેય, બરાબર. જ્ઞેય, આ જ્ઞેય પરથી પણ એવો શબ્દ મૂળાક્ષર છે કે એના પરથી બહુ શબ્દ બનતા નથી, એટલે થઈ ગયું જ્ઞેય, બરાબર. તો ચલો આપણે ક થી લઈને જ્ઞ સુધીના એટલે કે થી લઈને જ્ઞે સુધીના બધા જ શબ્દો આપણે જોઈ લીધા, બરાબર. તો હવે આપણે શું કરશું, હોમવર્ક, કે કે થી જ્ઞે સુધીનો કક્કો બે વાર, ફરીથી બોલું છું, કે થી જ્ઞે સુધીનો કક્કો બે વાર લીટી પાડીને સારા અક્ષરે લખવો. બધા આજનું હોમવર્ક કરી નાખશે, બરાબર. ઓકે, તો આપણે ફરી પાછા મળીશું, હોમવર્ક કરી રાખજો. ત્યાં સુધી બધાને બાય બાય, થેન્ક યુ.